વેલકમ બેક ન્યૂઝ ટોપ 9 માં હવે વાત કરીશું ટોપ 9 મહાનગરોના સમાચાર. દુષ્કર્મના આરોપીને માત્ર 5 જ દિવસની ટ્રાયલમાં આજીવન કેદની સજા ફટકારવામાં આવી. આ ઐતિહાસિક ચુકાદો આપ્યો છે સુરતની પોક્સો કોર્ટે. 12 ઓક્ટોબરે સુરતના સચિન જેડીસી વિસ્તારમાં આરોપી અજય નિષાદે 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કર્યું હતું. સમગ્ર મામલે સચિન પોલીસે ત્વરિત કાર્યવાહી કરી અને 13 ઓક્ટોબરે આરોપીને ઝડપી પાડ્યો. સુરતમાં બાળકી સાથે દુષ્કર્મ કરનાર આરોપીને પોર્ન ફિલ્મનું મેમરી કાર્ડ વેચનાર ઝડપાયો. શહેરના પાંડેસરામાં 18 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યાના કેસમાં આરોપીની વિકૃત માનસિકતા છતી થઈ. પોલીસે આરોપીને પોર્ન ફિલ્મનું મેમરી કાર્ડ વેચનાર સાગર ઉર્ફે લકી શાહની ધરપકડ કરી. અમદાવાદમાં કોરોનાના 24 કલાકમાં નવા 14 કેસ આવ્યા. 3 દર્દી થયા સ્વસ્થ. વડોદરામાં નવા 6 કેસ. સુરતમાં 4 કેસ. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા એમસી એલર્ટ. ટેસ્ટિંગ વધારવા એમસી આપી સૂચના. ડોમ બનાવી ફરી ટેસ્ટિંગ શરૂ કરાશે. ટેસ્ટિંગ માટે 30-40 જગ્યા નવા ડોમ ઉભા કરાશે. શહેરના એન્ટ્રી પોઈન્ટ બહારથી આવતા લોકોનું ટેસ્ટિંગ કરાશે. કોરોનાની રસીનો બીજો ડોઝ નહીં લીધો હોય તો એમસીની કચેરીમાં પ્રવેશ નહીં મળે. આ સાથે કાંકરિયા રિવરફ્રન્ટ લાઇબ્રેરી જીમખાના સ્વિમિંગ પુલમાં નહીં મળે પ્રવેશ. સિવિક સેન્ટર એએમટીએસ બીઆરટીએસમાં પણ નહીં મળે પ્રવેશ. નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંત આઈઆઈએમની મુલાકાતે આવ્યા હતા. કુપોષણ અંગે નીતિ આયોગના સીઈઓ અમિતાભ કાંતે નિવેદન આપ્યું કે સરકાર દેશના અનેક રાજ્યમાં કુપોષણ સામે ગંભીરતાથી કામ કરે છે અને 2 વર્ષથી પોષણ મુદ્દે સરકાર કરી રહી છે કામ. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં 3 મહિના બાદ કોરોના વોર્ડ ફરી ખોલવો પડ્યો. 3 માસના લાંબા વિરામ બાદ ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કોવિડ વોર્ડમાં કોરોના દર્દીને દાખલ કરવામાં આવ્યા. ગાંધીનગર સિવિલમાં એપ્રિલ 2020માં કોરોનાના કેસ વધતા કોવિડ વોર્ડ શરૂ કરાયો હતો. વડોદરા શહેરમાં જાહેરમાં નોનવેજનું વેચાણ નહીં કરી શકાય. નોનવેજ વિક્રેતાઓ હવે જાહેરમાં ન દેખાય એવી રીતે જ વેચાણ કરી શકશે. એટલું જ નહીં, નોનવેજ વિક્રેતાઓએ વીએમસીમાં લાયસન્સ લેવું ફરજિયાત. વીએમસી દ્વારા નવી માર્ગદર્શિકા કરી જાહેર, જેમાં વધતી ટ્રાફિક સમસ્યા અને કોઈને આસ્થાને ઠેસ ન પહોંચે તે માટે કોર્પોરેશન દ્વારા લેવાયો નિર્ણય. સુરતમાં ગો ફર્સ્ટની દિલ્હી કોલકાતા બેંગલુરુની ફ્લાઇટ આજથી શરૂ. સુરત એરપોર્ટ પર વોટર કેનન દ્વારા પહેલી ફ્લાઇટને સેલ્યુટ આપવામાં આવ્યું. ગો ફર્સ્ટ કંપની દિલ્હી કોલકાતા બેંગલુરુ રૂટ પર 186 સીટનું એરક્રાફ્ટ ઉડાવવા જઈ રહી છે.